અરે પપ્પા, શું થયું બેટા? અરે આ સ્વીટી આવી છે પાછી અને કઈક ફરિયાદ કરે છે એની જેઠાણીની. મને શું થયું છે? હા, એમ કે છે કે અશોક છે ને, એનું કીધું કાંઈ કરતા નથી, એના હાથની ચા ન પીવે, આના લાવેલા કપડાં ન ગમાડે, આનું બનાવેલું જમવાનું એમને ન ફાવે, કાંઈ કે વાત હોય તો કે મારા ભાભી આમ કરશે, મારા ભાભી આમ કરશે, આવી બધી ફરિયાદ કરે છે. કેમ પણ આવું કેમ કરે છે? પપ્પા, હવે હું તમને શું કહું, મારીથી જેટલું સહન થતું હતું ને એટલું બધું જ મેં ઘરમાં સહન કર્યું. પપ્પા, મેં અશોકને મારી બાજુમાં પ્રેમથી બેસાડીને પણ સમજાવ્યું કે અશોક, હું તમારી પત્ની છું અને તમારા બધા જ હક મારા છે. હવે એ લોકો એકની એક વાત એ કરે છે કે તને મારા શોખ ના ખબર હોય, તને આ ન ખબર હોય, પણ મને કંઈક જણાવે તો મને ખબર હોય ને. હવે એ બંને જ અંદર અંદર બધી વાત કરી લે તો મને કેમ ખબર પડે પપ્પા? અને આટલું બધું થયું હોય ત્યાં સુધી તું ક્યાં ગઈ હતી? કેમ મમને સમાચાર નો આપ્યા? પણ સાંભળો, આ એનો ફોન આવ્યો હતો એકવાર પહેલા, પણ મેં છે ને કાંઈ વાત એટલી બધી ધ્યાનમાં ન લીધી. મને એમ થયું કે ઘર છે તે કાંઈક આયલા કરે થોડા ઘણું, આમે અહીંયા એકલી રહેલી અને બધું એનું ધાર્યું થયું છે ને, તે ના કાંઈક એનું ધાર્યું ન થયું હોય તો આને ઓછું આવ્યું હોય. પપ્પા, ત્યારે જ મેં મમ્મીને કીધું હતું કે એકવાર તમે મારા પપ્પાને વાત કરો, પણ આપણે કરી જ નહીં. તું નાદાન છે, તને બુદ્ધિ ન હોય, પણ તને તો બુદ્ધિ હોય કે નહીં? છોકરીની કાંઈ પણ ફરિયાદ આવી હોય તો એના બાપ સુધી નહીં પહોંચાડવાની. હશે, હવે તમને ન કીધું તો ભૂલ થઈ ગઈ મારી. અરે પણ તે દિવસે કીધું હોત તો વાત અહીંયા સુધી ન પહોંચી હોત ને. હું જઈને એના ઘરે જઈને ખખડાઈ આવત. હા, તે પણ તે દી ન ગયા તો હવે જા હું, આપણે પણ હવે બહુ આકરા ન થાવ ને. પણ આટલે સુધી વાત હુકામે પહોંચવા દેવી જોઈએ કે એને રડતા રડતા આપણે ઘરે આવવું પડે? પપ્પા, હવે હું તમને કહી દઉં છું, મારે એ ઘરમાં પાછું નથી જવું, મારે આ બધું નથી જોવું. અરે નહીં દીકરી, તારે એ ઘરમાં જ રહેવાનું છે, અને એ ઘર છોડશે તો તારી જેઠાણી છોડશે, તું નહીં. મતલબ મારી જેઠાણી એ ઘરમાંથી નીકળી જશે પાક્કું ને પપ્પા? હા, નહીં સુધરે તો ઘર છોડવું જ પડશે. હું આવીશ તારી સાથે તારા ઘરે. અને તારે અહીંયા કેમ આવવું પડ્યું? તારે મને ફોન કરી ત્યાં બોલાવવાનો હતો, એના બદલે આહુડા પાડતી પાડતી ઘરે આવી તું. પપ્પા, મને એમ થયું કે એક વખત મમ્મીને કોલ કર્યો હતો પણ કંઈ જવાબ ના આવ્યો, એટલે રૂબરૂ જ હું અહીંયા આવી ગઈ, અને આ વખતે તો હું ત્યાં જાઉં નથી ને એ જ વિચારે અહીંયા આવી છું. તારે હવે કાંઈ પણ સમસ્યા હોય ને એટલે મને ડાયરેક્ટ ફોન કરવાનો, તારી માને નહીં. એ તો બધી વસ્તુને નોર્મલ જ સમજે કે આવું તો ચાલ્યા કરે, આવું ચાલ્યા કરે. કેમ ચાલ્યા કરે ભાઈ? અને આ તારી જેઠાણી એને એટલી બુદ્ધિ નહીં હોય કે આના હજુ તો લગ્ન થયાને થોડો સમય થયો છે અને એના જીવન સંસારમાં હોળી હળગાવે. આવવા દે મને, નાલાયકની આંખ ઉઘાડી દઉં. બસ બેટા બસ, ચૂપ થઈ જા, હવે તારે રડવાનું નથી. ચાલ હું તારી સાથે અત્યારે જ આવું છું, જોઈ લઉં છું એ બધાને, એ લોકોને આંખ ઉગાડીને ભાન લાવી દઉં કે મારી દીકરીની ઉપર ત્રાસ કરવાનું પરિણામ શું આવે, કે મારી દીકરી પર મારો હાથ છે હજુ, કોઈની મજાલ છે કે એની આંખમાંથી આંસુ પાડે. ચાલ. હા પપ્પા, ચાલો. અશોકભાઈ, આ ચા ને પાણી, આજ ઓફિસ જવાનું મોડું નથી થતું? આજ મોડું જ જવાનું છે. કેમ? અને આ સ્વીટી અત્યારે સવાર સવારમાં ક્યાં જતી રહી છે? આખા ઘરમાં ક્યાંય દેખાતી નથી. અરે જવા દો ને એને, જ્યાં ગઈ હોય ત્યાં. જવા દો ને એટલે શું? ગઈ છે ક્યાં એમ પૂછું છું, કે ઘરમાં કઈ તો ગઈ હશે તમને. કાલે એને ધમકી મારી હતી કે નહીં? શું? હું મારા પપ્પા ત્યાં જતી રહી. કાલે તેલ લગાવતી હતી ત્યારે ઝઘડો થયો તો ત્યારની વાત કરો છો? હા હા. તો અરે એનામાં બુદ્ધિ નથી એટલે જતી રહી, પણ ભાભી વાંધો નહીં. બરોબર. શું વાંધો નહીં? અને આટલી એમથી વાતમાં એ ઘરેથી જતી રહી એટલે ક્યાં જતી રહી? પણ મારા સસરાને ત્યાં, એના પપ્પાને ત્યાં, બીજે ક્યાં? બુદ્ધિ વગરની છે. હા એકમ.
ભાભી અને દેરના પવિત્ર સંબંધ ઉપર સાટા ઉડાડવા વાળી છે. અશોકભાઈ, તમને શું લાગે છે કે આપણા વિશે આવું બોલી તો મને કંઈ નહીં થયું હોય, મારો હાથમાં નહીં દુભાયો હોય, પણ શું કરવાનું? હવે એના મગજમાં આવા જ વિચારો આવે છે અને છે જ ફેમિલી, તો એના માટે હું શું કરી શકું? ભાભી, હાથમાં તો મારો બળી ગયો હતો જ્યારે તમે કાલે મને કીધું હતું કે હવે જે કામ હોય એ સ્વીટીને જ કહેજો. તો હું શું કહું અશોકભાઈ? હવે એને નથી ગમતું, હું તમને બોલાવું, એ તમારી સાથે વાત કરું, એ તો પછી એને ન ગમતું હોય એવું કરીને શું ફાયદો છે? એક ઘરમાં રહીને ખોટા કલેશ ઊભા કરવા એના કરતા તો એને ગમે ને એમ તમે જીવો, એમાં મેં શું ખોટું કીધું? નથી જીવવું એવું, હું કદાચ હાવ ન્યા વહી જાય ને તોય મારે નથી જોતી. અશોકભાઈ, આ તમે શું બોલો છો? તમને એનું ભાન છે? પેલા બધી ભાન છે મને, એક મા સમાન ભાભી કે જેણે મારી માં નહોતી પણ માનો પણ પ્રેમ આપ્યો, એના વિશે આવું બોલતા એને શ્રી કઈ શરમય ન આવે. જુઓ અશોકભાઈ, તમને સમજમાં કેમ નથી આવતું? તમારો ને મારો સંબંધ તમે હું ને તમારા ભાઈ જાણીએ છીએ, આ દુનિયા નથી જાણતી. દુનિયા તો બધાય મોઢે વાતો કરશે, અરે એના મોઢે થોડા ઘણા બાંધવા જવાય છે, પણ તમારામાં તો બુદ્ધિ છે ને કે આવી રીતે ઘરની બહાર જતી રહે તો તમારા ભાઈને ખબર પડશે, કેવું દુઃખ લાગશે એમને. અરે એ તો છોડો, એને ખબર પડી ને કે મારા લીધે એણે ઘર છોડ્યું છે તો એ તો મને મૂકશે નહીં. અરે જુઓ, હું નથી ઈચ્છતી કે આ ઘરમાં ખાલી ખોટા ઝઘડા થાય. એને એવું જ છે ને કે હું તમારી સાથે આ રીતના વર્તું, તમારી સાથે વધારે બોલું ચાલું એ નથી ગમતું, તો સારું હું આ ઘર છોડીને જતી રહીશ. હા, શું બોલો છો તમે? હા અશોકભાઈ, આમય હવે કેટલા મહિના, થોડા મહિનાઓ પછી તો તમારા ભાઈ મને આમય વિદેશ લઈ જવાના છે, ત્યારે તો તમે અને સ્વીટી બે એકલા રહેશો જ ને. હું સ્વીટી વગર આજીવન રહી શકીશ, પણ ભાભી તમારા વગર એક દિવસ પણ નહીં. હા અશોકભાઈ, આ તમે શું બોલો છો? જુઓ, હવે તમારી પત્ની છે, અગ્નિની સાક્ષીએ તમે એની સાથે ફેરા ફરીને લગ્ન કર્યા છે. અરે ધામધૂમથી પરણીને તમે એને ઘરે લાવ્યા છો, એનાય કંઈક તો અરમાન હોય ને. જુઓ, હું તો એવું કહીશ કે સ્વીટીને જગ્યાએ હું હોય ને તો હું પણ આવું જ કરું. અરે ભાભી, આ હું બોલો છો તમે? હા અશોકભાઈ, તો ક્યાં અરમાન એના મેં બાકી રાખ્યા છે? કદાચ 5000 ની આડી હોય ને તોય હું એને લઈ દઉં છું, એને જે જોતું હોય હું આપું છું. જુઓ અશોકભાઈ, એક સ્ત્રી છે, હું એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીની વેદનાને ના સમજી શકું તો હું કઈ રીતની સ્ત્રી કહેવાઉં? અશોકભાઈ, એને તમારી 5000 ની 10000 ની સાડી નહીં જોતી હોય, તમારો થોડોક સમય જોતો હશે અને તમને આદત પડી ગઈ છે મારી સાથે સમય કાઢવાની. તમે હવે સમજી જાઓ, તમારા લગ્ન થઈ ગયા છે, પહેલાંની જેવું વર્તશો ને એ નહીં ચાલે. એ શું, દુનિયાની કોઈ પણ સ્ત્રી હોય ને પોતાના પુરુષને બીજી સ્ત્રી સાથે ન જોઈ શકે, પછી ભલે ને સગી જેઠાણી જ કેમ ન હોય. તમે મારી પાસે વાળમાં તેલ ન ખાવો, મારા જ હાથની ચા પીવો, મારા હાથનું જમવાનું જમો, એને થોડું પાલવે. અરે એ જ શું, એની જગ્યાએ તમારા ભાઈ હોય અને એ સ્વીટીની સાથે આ રીતે રહે તો મને ન પાલવે. આ વસ્તુ તમે નહીં સમજી શકો. એક સ્ત્રીની વેદનાને બીજી સ્ત્રી જ સમજી શકે. જુઓ અશોકભાઈ, હું તો કહું છું કે તમે જઈને એને પાછી લઈ આવો, બસ. મારી વાત તમારે માનવાની છે કે નહીં? નહીં, મારે નથી માનવી, મારે આવી સ્ત્રી સાથે રહેવું પણ નથી. બસ અશોકભાઈ, આમ તો તમે કહેતા ફરો છો કે તમે મારી માં સમાન છો, માં સમાન છો, તો માનો ઓર્ડર છે કે તમે આજે જ તમારી બાયડીને જઈને પાછી લઈ આવશો. મને આ ઘરમાં મારી દેરાણી જોઈએ, બસ. દેરાણી નહીં આવે આ ઘરમાં. અરે વિનુભાઈ, સ્વીટીના પપ્પા અહીંયા? બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, અમે લોકો તમારી પાસે આવવાના જ હતા. હું એ જ વાત કરતી હતી અમને કે આપણે જઈને સ્વીટીને ગમે એમ પાછી લઈ આવીએ, તો સારું થયું તમે આવી ગયા. જુઓ, હું તમારી પાસે બે હાથ જોડીને માફી માંગું છું, અમારાથી જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય ને તો મને અને એમને માફ કરી દેજો. આ છે ને આ હજુ સાવ નાદાન છે, ઉંમરથી જ વયગા છે,
બુદ્ધિ તો જરાય વૈધી નથી. આવી રીતે એની સાથે વર્તન કર્યું કે બિચારી ઘર છોડીને પિયરમાં આવી ગઈ. અરે જોયું તે, સાંભળ્યું બેટા, તમારા દેર ભોજાઈની બધી વાત મેં સાંભળી છે. ના ના, તમે જે સાંભળ્યું છે સ્વીટી પાસે એ એકદમ ખોટું છે. કોને તમે? હા બધું ખોટું છે. અમારા વચ્ચે એવા સંબંધ ક્યાંથી હોઈ શકે? સ્વીટીના મગજમાં ખબર નહીં ક્યાંથી આવો વેમ બેસી ગયો. અને ખબર નહીં એને જાતે ને જાતે બધું નક્કી કરી લીધું, તમારા લોકો પાસે આવીને આવી વાતો કરી હશે. મને બધું સમજાઈ ગયું છે બેટા. તમે બંને બેસીને વાત કરતા હતા ત્યારે દરવાજેથી અમે બધું સાંભળ્યું છે. હું ખરેખર તો તમને ઠપકો આપવા અને આ અમારા જમાઈની શાન ઠેકાણે લાવવા હું સાથે આવ્યો હતો. પણ મને શું ખબર કે અમારી સ્વીટી કાચા મગજની હશે અને ખોટા મગજમાં વિચારો કરીને આ સંબંધનું કલંક ઊભો કરતી હશે. હા મને ખબર પડી, તારી જેઠાણી તો અશોકને દીકરો સમજે છે અને દીકરો સમજીને પ્રેમ કરે છે. અને જો તારા જેવા લોકો આવા સંબંધો ઉપર શંકા કરશે ને તો કોઈ ભાભી દિયરને દીકરો સમજીને પ્રેમ નહીં આપી શકે, એને કોઈ નાનેથી મોટો નહીં કરી શકે. તારે એટલો તો વિચાર કરવો હતો. અમે લોકો અહીંયા નહોતા, તું તો આ ઘરમાં રહેતી હતી ને, તું આ લોકોને ઓળખી ન શકી. એ લોકોના વાણી વર્તનમાં તને કઈ નિર્દોષતા ન દેખાણી. ગોપી બેટા, અમારી સ્વીટીએ જાણે અજાણે તારી યારે કાં તો અશોક કુમાર તમારી યારે કંઈ ગેરવર્તન કર્યું હોય ને તો એ બદલ હું તમારી માફી માગું છું. ગોપી, તારે અમારી માફી માગવાની જરૂર નથી. અમારી સ્વીટીએ અમને જે વાત કરીને આવીને એ સાંભળી અને અમે બંને જણા એક દીકરીને દા મા બાપને બાળ હોય એક દીકરીની એ સાંભળીને અમે અહીંયા દોડ્યા આવ્યા કે અમારી દીકરીને આવી તકલીફ છે સાસરીમાં. મારી સ્વીટીએ મને એકવાર ફોન કર્યો હતો કે મમ્મી મારા જેઠાણી આવું વર્તન કરે છે અશોકારે, આમ છે. મેં કીધું બેટા એવું ન હોય, ઘર છે હાલા રાખે. ત્યારે આ વાતને મેં બહુ ગણકારી નહોતી પણ આ વખતે આવીને ધ્રુસકે ને ધ્રુસકે રડી. અને એના પપ્પાએ એ વખતે ટાણે ઘરમાં હતા અને એના પપ્પાને વાત કરીને એટલે અમને બેને લાગ્યું કે જે થઈ રહ્યું છે ને એ બરાબર નથી થયું. અમે અમારી દીકરીના ભોળવ્યા ભોળવાઈને અહીંયા આવી ગયા, અમને માફ કરજો. હવે બેટા આ બધા પોતપોતાની મનની વાત કરે છે, તારા મનમાં કોઈ અફસોસ નથી? તને કોઈ શરમ નથી? ના પપ્પા, અહીંયા આવીને મેં આ બધી વાત સાંભળીને મારા આસુતે મારો અફસોસ ખૂબ જતાવી દે છે. ખાસ તો સૌથીમાં સૌથી મોટી ગુનેગાર તમારી છું ભાભી. મને મને માફ કરી દેજો. તારે મારી પાસે માફી માંગવાની કોઈ જરૂર નથી ભાભી. મારા પવિત્ર સંબંધને મા દીકરા જેવો પ્રેમ, એવા પ્રેમને મેં કેટલું ખરાબ નામ આપ્યું, કેટલી ખરાબ નજરથી મેં જોયું. અરે હું તો એ પાન ભૂલી ગઈ હતી કે તમે તો કળિયુગની સીતા છો અને આ લક્ષ્મણ. સ્વીટી, બસ હવે વધારે રડીને મને વધુ અફસોસ કરાવવા માંગે છે ને. તું તો મારી નાની બેન જેવી છો અને એક નાની બેન ભૂલ કરે તું મોટી બેન જ માફ કરે ને. તને ખબર છે અશોકભાઈ શું કામ મારી સાથે આવું વર્તન કરતા હતા, કેમ મારી સાથે આટલું પ્રેમથી રહેતા હતા? કેમ કે એમણે તેમની માં જ નથી જોઈ. આ ઘરમાં હું લગ્ન કરીને આવીને ત્યારે એને એક માં મળી, એટલે આ ભાન ભૂલી ગયા હતા. માની સાથે આટલો વધારે પડતો પ્રેમ ન રખાય એવું એમને ભાન જ નહોતું રહ્યું. અને ઘરમાં વહુ આવે ને પછી તો માં અને દીકરાના સંબંધમાં એટલે દૂરી આવી જાય છે. તો પછી અમે તો દિયર અને ભાભી હતા, તું અમને અલગ કરે કે દૂર કરે એમાં અમને શેનું દુઃખ લાગવાનું? દુઃખ લાગે ને ભાભી, કારણ કે
આજે મેં સૌથી મોટું પાપ કર્યું છે મેં. અરે લોકો માં ને દીકરાને અલગ કરે, પણ તમારા બંનેનો પ્રેમ તો માં દીકરાથી વિશેષ છે. એવા પ્રેમને મેં અલગ કરવાની કોશિશ કરી છે. સાંભળ બેટા, હા લોકોનો જ પ્રેમ મહાન છે એવું નથી, કોઈ પણ પરિવારની અંદર જોયેલું છે. જ્યારે બે ત્રણ ભાઈઓ હોય અને મમ્મીની ગેરહાજરી થાય ને, પછી નાના ભાઈઓનો ઉછેર એની ભાભીઓ જ કરતી હોય છે. અને જ્યારે ભાભીઓ એના દિયરને મોટા કરે છે ને, ત્યારે ભાભીના પ્રેમમાં એ છોકરાઓ એટલા ખોવાઈ જાય છે કે પોતાની સગી જનતાને ભૂલી જતા હોય છે. અને એવા પ્રેમ ઉપર જ્યારે જ્યારે કોઈ શંકા કરી છે ને, ત્યારે ઘરમાં આગનો દાવાનો સળગી ઉઠ્યો છે અને ઘર પરિવાર બરબાદ થઈ ગયા છે. સ્વીટી બેટા, હવે તને પસ્તાવો થયો ને, સાચું સમજાઈ ગયું છે ને, તો મારી વાત સાંભળી લે. જિંદગીની અંદર ક્યારેય આંખે જોયેલું અને કાને સાંભળેલું એ સાચું નથી હોતું બેટા. અને આ તો તારી નજરનો વહેમ હતો, તો ક્યારેય કોઈ પણ સંબંધને વહેમના ત્રાજવે ન તોડતી. દરેક રોગની દવા હોય છે દીકરા, પણ વહેમની દવા કદી નથી હોતી, એટલું યાદ રાખજે. મારી દીરાણીને બહુ સંભળાવવાની જરૂર નથી, એ મારી ગુનેગાર હતી ને, મેં માફ કરી દીધી છે. બંને હંમેશા સાથે રહેજો. અને સ્વીટી, હા તારો જેઠાણી નામનો જે કાંટો છે ને, એ બે ત્રણ મહિના જ છે, પછી હું પણ તારા મોટા ભાઈ પાસે વિદેશ જતી રહેવાની છું. પછી તમે ત્યાંથી શા મોકલાવશો કે આને શીખવાડી દે? બધું શીખવી દઈશું. તમને તિલક પણ કરી આપશે અને માથામાં તેલ પણ નાખી આપશે.